नमस्कार विद्यार्थी मित्रों, जीजी झड़फिया विद्यालय शाला परिवार में आपनु हार्दिक स्वागत है। धोरण 7 विषय विज्ञान प्रकरण 3 वनस्पति विज्ञान में घर में नियमित उपयोग में लेवाती वनस्पतिओ अने एना फायदा विषय माहिती मेळवीए। तो आपणे रोजिंदा जीवन की अंदर जुदा जुदा प्रकार की वनस्पति उपयोग करीए छीए। आ जुदा जुदा प्रकार की वनस्पति जेमा केटलीक वनस्पतिनो औषधीय क्षेत्र नी अंदर उपयोग थाय छे। औषधीय क्षेत्र में उपयोग थती वनस्पति में सौ प्रथम वनस्पति तरीके मीठो लीमड़ो के जे स्वादे तीखो कड़वो अने तूरो तेमज तासीरे ठंडो होय छे। आ उपरांत वात अने पित्त नाशक छे अने पाचननी क्रिया में ए हलको एटले के हलवो रहे छे। पेटनी बढ़तरा, पाणीनी तरस, कृमि अने पेटना दुखावाने मटाड़े छे। आ उपरांत भमरी जेवी जीवात मटाड़वामां तेमज सोजो आव्यो होय त्यारे मीठा लीमड़ानो उपयोग करवाथी आपणे आ रोग के जेमां मूळने वाटीने लगावामां आवे तो सोजो बेसी जाय अने बढ़तरा ओछी थाय छे। मरडाना रोगमां तेमज खूब ज झाड़ा उल्टी थया होय त्यारे मीठा लीमड़ानो उपयोग करवामां आवे छे। त्यारबाद बीजी वनस्पति छे जीरू। जीरू पचवामां हलकू त्रिदोषक पाचक के जे पाचननी क्रिया सरल बनावे छे, भूखने जगाड़नार छे। मरडो थयो होय त्यारे दही के छाशमां जीरू नाखीने पीवाथी मरडानो रोग मटी जाए छे। जीराना चूर्णने दही साथे लेवाथी रतांधळापणू के जे आँखने रखतो रोग छे ए दूर थाय छे। पित्तनी जे लोकोने प्रकृति होय तेवा लोकोए पित्त प्रकृतिवाळा लोकोए मोळी छाशनी अंदर जीरू नाखीने पीवाथी आ रोगनी अंदर के जेमां आपणे राहत मळे छे। माथानो दुखावो थयो होय त्યારે જીરું અને સૂંઠનો ઉકાળો કરી અને પીવો જોઈએ। ત્યારબાદ છે વનસ્પતિ ઔષધીય તરીકે મેથી। મેથી કે જેની કડવાશ ભર્યો આપણે સ્વાદ અનુભવ્યો હોય, રોજ સૂતી વખતે મેથીના 10-15 દાણા ખાવાથી કબજિયાત મટે છે। શિયાળામાં મેથીના લાડુ ખાવાથી કમરના દુખાવામાં રાહત થાય છે। વારંવાર તાવ આવતો હોય ત્યારે મેથીનું સેવન કરવું જોઈએ અને ખાસ ડાયાબિટીસના રોગીઓ હોય કે જે લોકોને ડાયાબિટીસ એટલે શુગરની તકલીફ હોય તેવા લોકોએ મેથીનું નિત્ય સેવન કરવું જોઈએ। પેટના દુખાવામાં મેથીના દાણા ખાવાથી રાહત થાય છે। મેથી શરીરની અંદર વાત દોષનો નાશ એટલે કે વાયુ કે જે લોકોને ગેસની તકલીફ રહેતી હોય તે રોગનો નાશ કરે છે। દરરોજ મેથીનું સેવન કરવાથી સાંધાના દુખાવામાં પણ રાહત થાય છે। ત્યારબાદ છે અજમો। અજમા વિશે આપણે બધાએ સાંભળ્યું છે, ગમે તેવો પેટનો દુખાવો થયો હોય ત્યારે અજમો અને મીઠું ફાકી એટલે કે ખાવાથી પેટના દુખાવામાં રાહત થાય છે। શરદી, ઉધરસ કે છાતીમાં કફ થયો હોય અથવા તો વધારે પ્રમાણમાં શરદીનું પ્રમાણ હોય ત્યારે ગરમ કરેલા અજમાની પોટલી બનાવી છાતી ઉપર શેક કરવો જોઈએ। અજમો ગરમ પાણી સાથે લેવાથી શ્વાસની અંદર રાહત થાય છે। અજમો વાયુનાશક છે તેથી વાયુવાળા પદાર્થો રાંધતી વખતે અજમાનો વધારે ઉપયોગ કરવો જોઈએ। હવે અજમાની વાત કરીએ તો અજમો કે ગોળની ગોળી બનાવી અજમાની સાથે ખાવાથી પેટમાં કરમિયાનો નાશ થાય છે। શિળસ એટલે કે ખંજવાળ થાય ત્યારે અજમાના ચૂર્ણને ગોળ સાથે દરરોજ લેવું જોઈએ। પેટમાં વીટ આવતી હોય ત્યારે અજમાને ખાવો જોઈએ કે જેનાથી પેટના દુખાવામાં રાહત થાય છે। ત્યારબાદ છે ફુદીનો। ફુદીનો એ સ્વાદિષ્ટ, પોષક, પાચક, વાત અને કફનો નાશ કરનાર અને દુર્ગંધ દૂર કરનાર, કૃમિ અને શરીરના જંતુઓનો નાશ કરનાર છે। કોલેરા, ઝાડા, ઉલટી,
અપચો, અરુચિ, માથાનો દુખાવો કે કબજિયાતમાં આ ઉકાળો ફાયદાકારક છે. ધાધર એટલે કે શરીરની અંદર કોઈ પણ પ્રકારની ખંજવાળ અથવા વીછીનું ઝેર ચડ્યું હોય ત્યારે તે જગ્યાએ ફુદીનાનો રસ લગાવવાથી રાહત થાય છે. નાક કે કાનમાં જીવડા પડ્યા હોય ત્યારે ફુદીનાના રસના ટીપા નાખવાથી ફુદીનાના રસની સુગંધ કે જે જીવડાને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. કારણ કે નાક કે કાનની અંદર જીવડા જ્યારે પ્રવેશે ત્યારે ફુદીનાના રસના ટીપા નાખવાને કારણે આ ફુદીનાના રસની સુગંધથી જીવડાને બહાર આવવા માટે મજબૂર થાય છે. શરીર કે જેમાં જ્યારે આપણને શરદીનું પ્રમાણ તેમજ ઉધરસનું પ્રમાણ વધારે હોય તેમજ શ્વાસના રોગ થયા હોય તેમાં ફુદીનાના પાનનો ઉકાળો પીવાથી એ ખૂબ જ ફાયદો કરે છે. હવે આપણે હળદર વિશે જોઈએ. હળદરનો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ કે જેમાં શરદી કે ઉધરસ થાય ત્યારે સૂતી વખતે દૂધમાં હળદર મેળવીને પીવાથી શરદી કે ઉધરસ મટાડી શકાય છે. કફ થયો હોય ત્યારે ગૌમૂત્રમાં હળદર ભેળવીને પીવું જોઈએ. શરીર પર વાગેલા ઘા પર હળદર લગાવવાથી લોહી વહેતું બંધ થઈ જાય છે. શરીર પર હળદર ઘસવાથી ત્વચાનો નિખાર આવે છે. આ ઉપરાંત કબજિયાત થઈ હોય ત્યારે બકરીના દૂધમાં હળદર નાખીને પીવી જોઈએ, જેનાથી કબજિયાત દૂર થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વધારે પડતું બોલવાને કારણે જ્યારે આપણો અવાજ બેસી ગયો હોય અથવા તો અવાજ તીણો થઈ ગયો હોય ત્યારે હળદરને દૂધમાં મેળવીને દિવસમાં 2-3 વખત પીવું જોઈએ. ચામડીના રોગ કે જેની અંદર હળદરનું નિયમિત સેવન કરવું જોઈએ. હવે આપણે કોથમીર એટલે ધાણા વિશે વાત કરીએ. આંખના નંબર ઉતારવા લીલી કોથમીરના રસના ટીપા આંખમાં નાખવા જોઈએ. ઝાડા સાથે લોહી પડતું હોય ત્યારે કોથમીરનો રસ પીવો જોઈએ. ખીલ દૂર કરવા માટે કોથમીરનો રસ કે જેને ઘસવાથી ખીલ દૂર થાય છે. નાકની નસકોરી ફૂટી હોય અને લોહી વહેતું હોય ત્યારે કોથમીરના ટીપા નાકમાં નાખવાથી આ નસકોરી કે જે લોહી વહેતું બંધ થાય. કોથમીરનો રસ પીવાથી જઠરાગ્નિ એટલે કે શરીરના આપણા શરીરમાં જઠરની અંદર ઉત્પન્ન થતી હાઇડ્રોક્લોરિક એસિડનું પ્રમાણ કે જેને કારણે આપણે એસિડિટી થાય છે કે જે એસિડિટીનું પ્રમાણ ઘટાડે છે, અને કોથમીર કે એની સાથે દૂધનો ઉકાળો પીવાથી એસિડિટીના આ રોગની અંદર એટલે કે જઠરાગ્નિમાં જે ગેસનું પ્રમાણ વધેલું હોય તેનું મૂલ્ય ઘટે છે અને રાહત મળે છે. શક્તિ વધારનાર અને વજન વધારવા લીંબુ અને કોથમીરનું મિશ્રણ પીવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આદુ વિશે વાત કરીએ. આદુ સાથે ગોળ લેવાથી માથાના દુખાવામાં રાહત થાય છે. તમે જોઈ શકો છો અહીંયા આદુનો રસ કે જેને ગોળ સાથે પીવામાં આવે તો માથાના દુખાવાની અંદર આપણને રાહત મળે એટલે માથાનો દુખાવો દૂર થાય. આદુને લીંબુ અને મીઠું સાથે ખાવાથી શરીરની જે જઠરની અંદર ઉત્પન્ન થતી એસિડનું પ્રમાણ કે જે તેજ થાય છે, અર્થાત શરીરમાં ભૂખ વધે છે. આદુનો રસ ભોજનમાં લેવાથી પાચન શક્તિ પણ વધે છે. જો અતિસારનો રોગ એટલે કે ઝાડા થયા હોય ત્યારે આદુનો રસ નાભી પર લગાવવો જોઈએ. વારંવાર ઉલટી થતી હોય ત્યારે આદુ અને કાંદાના રસનું મિશ્રણ પીવું જોઈએ. શરદી કે ઉધરસ થયેલા હોય ત્યારે પાણીમાં સૂંઠ નાખીને ઉકાળેલું પાણી પીવું અને ભોજનમાં આદુનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત માઇગ્રેન એટલે આધા શીશીનો રોગ થયો હોય ત્યારે સૂકવેલો આદુ કે જેને આપણે સૂંઠ તરીકે ઓળખીએ છીએ કે જેને દૂધમાં ઘસી અને નાકમાં એના ટીપા ઉમેરવાથી આધા શીશીના રોગની અંદર રાહત મળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લીંબુ વિશે જાણીએ. ઝાડા અને ઉલટીમાં
લીંબુનું શરબત એનો રામબાણ ઇલાજ છે. લીંબુનો રસ કે જે ત્રિદોષ મટાડનાર એટલે કે વાયુ ઉપરાંત કોઈ પણ પ્રકારની શરીરની અંદર થતી તકલીફ કે જેમાં ખૂબ જ અસરકારક કામ કરે છે, વાત પિત્ત અને કફનો નાશ કરે છે. ગરમ પાણીમાં લીંબુનો રસ પીવાથી પેટની ચરબી ઘટે છે. લીંબુનો રસ વાળમાં ઘસવાથી માથાનો ખોડો દૂર થાય છે. લીંબુની છાલ નખ ઉપર ઘસવાથી નખ ચમકદાર અને મજબૂત થાય છે. પેટમાં અપચો થયો હોય, ત્યારે ગેસ થયો હોય, એસિડિટી થઈ હોય કે કબજિયાત થયું હોય, લીંબુ શરબત પીવું જોઈએ કે જેનાથી બધા રોગોમાં રાહત મળે છે. કોલેરા અને મરડાના રોગમાં લીંબુ ખૂબ જ ફાયદાકારક છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ લસણની. કાનના દુખાવો થયો અથવા તો કાનમાં કોઈ પણ પ્રકારની તકલીફ થાય ત્યારે તેલમાં લસણની કળી નાખીને ઉકાળીને તેલના ટીપા કાનમાં નાખવામાં આવે ત્યારે લસણને આ તેલના ટીપા કે જે રોગ દૂર કરનાર એટલે કે કાનના દુખાવાની અંદર રાહત કરે છે. મરડાનો રોગ થયો હોય ત્યારે ખોરાકમાં લસણનો વધારેમાં વધારે ઉપયોગ કરવો જોઈએ. હૃદયરોગના દર્દીઓ આ ઉપરાંત જેને ઊંચું બ્લડ પ્રેશર હોય એવા દર્દીઓએ ખોરાકમાં વધારે લસણ ખાવું જોઈએ. સાથે સાથે લસણનું નિયમિત સેવન કરવાથી રક્તકણોની સંખ્યા વધે છે. લસણને વાટીને છાતીએ લેપ કરવાથી ક્ષયનો કપ વધુમાં વધુ નીકળી જાય છે. તૂટેલા હાડકાને સાંધવા માટે લસણનું સેવન કરવું ખૂબ જ ઉપયોગી છે. આધા શીશી થાય ત્યારે લસણના ટીપા નાકમાં નાખવા જોઈએ કે જેનાથી આધા શીશીનો રોગ કે જે મટી જાય છે.